ॐ सहनावतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै वसुदेवसुतन्देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। तो आपणो आजनो विषय छे धर्म अने संप्रदाय वच्चे शू तफावत छे आ विषय छे। जो धर्म धर्मनो मुख्य अर्थ आपणे जे समझीए छीए ए तो धर्मनो गौण अर्थ छे। आपणे जे धर्म द्वारा जे आपणामां जे समझ जन्मती होय छे ए धर्मनो मुख्य अर्थ नथी। धर्म शब्द संस्कृतना धातु ध्रुव नामनो धातु छे એમાંથી આ શબ્દ નિષ્પન્ન થયો છે એટલે વ્યુત્પત્તિના અર્થે વ્યુત્પત્તિથી જે અર્થ થાય એમાં તો ધર્મનો અર્થ ધારણા ધર્મ એટલે જે ધારણ કરે છે ધારણ કરતો હોવાને કારણે ધર્મ। બીજો અર્થ થાય છે ધ્રિયતે ઇતિ ધર્મઃ એટલે જે ધારણ કરે છે એ ધર્મ। આ દ્રષ્ટિએ ધર્મ એટલે જીવનનું મૂળભૂત તત્વ ધ ફંડામેન્ટલ રિયાલિટી જે મૂળભૂત તત્વ કે એસેન્સ જેને આપણે કહીએ બધાને બરોબર સંભળાય છે ને જે સમગ્ર જગતને આ બ્રહ્માંડમાં જે કાંઈ છે એ બધાને જે ધારણ કરે છે સમગ્ર જગત જેના કારણે છે જે ન હોય તો જગત હોઈ ન શકે। કોઈ પણ વસ્તુ હું તમે કોઈના સ્થાવર જંગમ આ જગતમાં કોઈ પણ વસ્તુ ન હોઈ શકે અને જેના કારણે છે એને કહેવાય ધર્મ। આ ધર્મનો મૂળભૂત અર્થ છે મુખ્ય અર્થ ઘણો ગંભીર અને ઘણો વ્યાપક આ અર્થ છે। પણ ધીમે ધીમે આપણે જેને ધર્મ કહીએ છીએ કે જૈન ધર્મ પારસી ધર્મ સ્વામિનારાયણ ધર્મ ઇસ્લામ ધર્મ ક્રિશ્ચિયન ધર્મ આ આપણે બોલતા હોઈએ છીએ આ બધા તો ખરેખર સંપ્રદાય છે આ બધા ખરેખર વાળાઓ છે આ ખરેખર પંથ છે માર્ગ છે જેની પાછળ ખરેખર જીવન કેવી રીતે જીવવું જીવનની રીતિ એમાં કહેવામાં આવી છે જુદા જુદા આચાર્યો દ્વારા। પણ એ સંપ્રદાય એ ધર્મનો મુખ્ય અર્થ નથી બધા વાળાઓ છે અને એ રીતે મોટા ભાગના લોકો તો ધર્મને સમજે છે। ધર્મ એટલે કોઈ જૈન ધર્મ પાડીએ છીએ કે મુસ્લિમ ધર્મ કે પછી ક્રિશ્ચિયન ધર્મ પારસી ધર્મ હિન્દુ ધર્મ વૈષ્ણવ ધર્મ આ બધું આપણે શૈવ ધર્મ એકચ્યુઅલી એ બધા મેં કહ્યું એ પ્રકારે વાળાઓ છે એ બધા સંપ્રદાયો છે। ધર્મનો મુખ્ય અર્થ મેં કહ્યું એ પ્રમાણે જે મૂળભૂત તત્વ જગતનું મારું તમારું અને ઈશ્વરનું પણ જે મૂળભૂત તત્વ સારભૂત એ જે તત્વ છે એ જ ખરેખર ધર્મનો વ્યુત્પત્તિ પ્રમાણે મુખ્ય અર્થ થાય છે। હવે આ સમજવાની જરૂર છે કે આ ધર્મ જેમ તમને કહું કે અત્યારે આ ટેબલ ઉપર અહીં જે બધી વસ્તુ પડી છે એને આ ટેબલ ધારણ કરે છે કોઈ ખુરશી હોય લાકડાની તો એને કોણ ધારણ કરે છે લાકડું ધારણ કરે છે જે જે લાકડામાંથી બનેલું ફર્નિચર છે એને લાકડું ધારણ કરે છે। માટીના અનેક બધા પાત્રો હોય
ઘડાવો હોય એને કોણ ધારણ કરે છે? માટી ધારણ કરે છે. એમ જો માટી લઈ લેવામાં આવે, લાકડું લઈ લેવામાં આવે, તો ઘડો ન રહી શકે, ફર્નિચર ન રહી શકે. એવી જ રીતે ઇન ધ સેમ મેનર જો તત્વ ના હોય તો જગત ન રહી શકે. હું તમે આપણા સર્વની પર્સનાલિટી, શરીર, આ બધું પણ જેને આધારિત છે. એ કઈ વસ્તુ છે? સત ચિત્ત આનંદ. સત એટલે હોવાપણું, ચિત્ત એટલે એ વસ્તુ પોતાની જાતને જણાવે છે, પ્રકાશિત કરે છે, પ્લસ એની સાથે એનું સ્વરૂપ છે આનંદ. આ સત જે સત છે, એટલે કે જે છે, સત એટલે છે, વસ્તુ છે. જેમ આ માળા છે, છે વગર તમે આની કલ્પના કરી શકો? આ માળાની સાથે છે ન હોય તો માળા નથી. પ્લસ જે છે એ પોતાની જાતને જણાવે છે, અર્થાત આ વસ્તુ પ્રકાશિત થાય છે. એટલે સત એટલે હોવાપણું, ચિત્ત એટલે ભાસવાપણું, પ્રકાશિત કરવાપણું, અને સાથે સાથે આ કેવું છે? પ્રિય છે. પ્રિય એટલે અનંત, આનંદ સ્વરૂપ. આને કહેવાય સચિત આનંદ. એટલે આમ આમાં જે ફૂલ રહેલું છે એ બદલાય છે, જુદા જુદા પુષ્પો રહેલા છે એ પ્રત્યેક ક્ષણે બદલાય છે. હમણાં આવા છે, પછી ધીમે 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 કરમાય છે, ધીમે ધીમે સુકાશે, ધીમે ધીમે પાવડર થઈ જશે, ધીમે ધીમે આપણી દ્રષ્ટિથી અદૃશ્ય થઈ જશે. પણ પ્રત્યેક તબક્કાઓએ, તમે અત્યારે કહો છો ફૂલ છે, યાદ રાખ, સમજો, હા, હમણાં કહો છો ફૂલ છે, પછી શું કહેશો? કરમાઈ ગયેલું ફૂલ છે, ફૂલમાંથી કરમાઈ ગયેલું ફૂલ, પણ છે, છે. પછી કહેશો સુકાઈ ગયું ફૂલ છે, પછી કહેશો પાવડર છે, પછી કહેશો માટી છે. ધીમે ધીમે વસ્તુનું સ્વરૂપ બદલાય છે, નામ રૂપ બદલાય છે. શું નથી બદલાતું? છે, 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 છે. પ્લસ એ જે છે પણ જે નામ અને રૂપ સાથે આવે છે એ બદલાય છે. નથી બદલાતું એ છે, છે, છે. છે ની સાથે કંઈ હોય નામ અને રૂપ તો એને એ પ્રકાશિત થાય. પણ કોઈ નામ અને રૂપ ન હોય, સપોઝિંગ, તો એ છે તો કેવું રહેશે? છે, છે. એ ક્યાં છે? બિકોઝ હું છું, છું. આ છું એ જ મૂળભૂત તત્વ છે. આ ધર્મનો મુખ્ય અર્થ આ છે કે જેના કારણે, એટલે આને બીજા શબ્દોમાં કહીએ તો અસ્થિ ભાતિ પ્રિય. શંકરાચાર્યજી મહારાજ એક જગ્યાએ કહે છે કે જગતમાં બે વસ્તુ છે, અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. અસ્થિ હોવાપણું, ભાસવાપણું અને અનંતપણું, એ છે, પ્લસ નામ અને રૂપ છે. કોઈ પણ વસ્તુ લો, આ ફ્લાસ્ક લો તો ફ્લાસ્ક પણ છે, આ નામ રૂપ. પછી તમારી નજર અહીં જાય તો આ કવર પણ છે. આ નામ રૂપ બદલાય છે, એક. બીજું, ત્રીજું, શું નથી બદલાતું અને શું કોમન છે? કોમન પ્લેટફોર્મ કયું છે? છે, છે, છે. આ છે ત્યાં નથી, આની સાથે નથી. છે ક્યાં છે? આ શરીર છે, આ શરીર ભાસે છે, એ છે પણ અહીંયા છે. મીન્સ કે હું, 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 અહીંનું હું, ત્યાંનું હું, ત્યાંનું હું, અહીંનું, આ બધાનું હું પણ, અર્થાત છે પણ સમાન, સમાન છે, એક જ છે. બસ આ છે મૂળભૂત રિયાલિટી, આ છે મૂળભૂત તત્વ. જેનું જ્ઞાન હોય તો જીવન સાર્થક. ધીસ ઇઝ ફંડામેન્ટલ રિયાલિટી. વૈજ્ઞાનિકો અને જુદા જુદા ફિલોસોફર્સ, બધા જે લોકો બુદ્ધિમાન છે, જે લોકો માત્ર
ઉપર ઉપર જીવતા નથી, સરફેસ ઉપર જીવતા નથી, પણ એમનામાં આવા પ્રશ્નો જન્મે છે કે જીવનમાં વોટ ઇઝ ધ ફંડામેન્ટલ રિયાલિટી, શું છે જેને કારણે જગત જગત છે, એ શું છે, એ જાણવાની જ્યારે ઈચ્છા થાય ત્યારે એને આ ધર્મનું જ્ઞાન આવે. હવે એ સમજવાની જરૂર છે કે આ જે મુખ્ય તત્વ છે ને એને શાસ્ત્રો એટલે કે વેદ પ્રકાશિત કરે છે. આમાં આ કોઈ મનુષ્ય આનું જ્ઞાન, આ વસ્તુનું જ્ઞાન, આ મૂળભૂત તત્વનું જ્ઞાન કોઈ મનુષ્યની બુદ્ધિ આપણને આપી ન શકે. આ મન કોઈ લખ્યું નથી કે આ અસ્થિ ભાતિ પ્રિયમ સચ્ચિત આનંદ એ જગતનું મૂળભૂત તત્વ છે, મુખ્ય ધર્મ છે, એ કોઈ મનુષ્ય નથી બતાવ્યું. એ છે પણ એની ઓળખ નથી. એને કોણ બતાવી શકે, સમજાવી શકે, એનું જ્ઞાન આપી શકે? માત્ર ઉપનિષદ, માત્ર વેદાંત. કેમ? કારણ કે આ પોતાની આ વસ્તુ પોતાની જાતે પ્રગટ થયેલી છે. શાસ્ત્રો એનું જ્ઞાન આપણને આપે છે. અર્થાત વેદ કહો કે વેદાંત કહો એ એના માટેના પ્રમાણ છે. ઋષિ મુનિઓએ જે જુદા જુદા ઉપનિષદ આપણને આપ્યા એ લોકોએ આ લખેલું નથી, એમણે આ તત્વને જાતે લખ્યું હોય એના વિશે એવું નથી. એમની ઋષિ મુનિઓનું મન જ્યારે અત્યંત અહંકાર રહિત બન્યું હોય, સમાધિમાં એમની અહંકાર નામશેષ થઈ ગયો હોય, ત્યારે આ સત્ય એમને પ્રગટ થાય. આ સત્ય એમની સમક્ષ પ્રગટ થયેલા છે. મનુષ્યની તર્કથી માણસ વિચારે અને આ નિર્ણય ઉપર આવે કે ના, મને ખબર પડી ગઈ કે જીવનનું મૂળભૂત સત્ય શું છે, એવું નથી બનતું. આપણે અહીંયા છીએ છતાં આપણને ખબર નથી. એ તો શાસ્ત્રો કહે છે એ તું છે, તત્વમ અસી એવું શાસ્ત્રો બતાવે છે. અર્થાત આ તત્વનું જ્ઞાન માત્ર કોણ આપી શકે? શાસ્ત્રો. એ અપૌરુષેય છે, મનુષ્યની બુદ્ધિની ઉપજ નથી. બધા જ વેદ, સમગ્ર વેદાંત આનું જ્ઞાન આપે છે. તમને ખ્યાલ હોય તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન આનું જ જ્ઞાન આપે છે. તમને વિદ્વાનો બતાવે છે કે ગીતાનો પહેલો શબ્દ શું છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. ધર્મ, ધર્મ પહેલો શબ્દ છે અને છેલ્લો શબ્દ કયો છે? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિ મમ. એટલે ઘણા વિદ્વાનો મહાત્માઓ કહે છે ગીતાનો મુખ્ય વિષય તાત્પર્ય શેમાં છે? મમ ધર્મ, પહેલો અને છેલ્લો શબ્દ. મમ છેલ્લો, મમ પહેલો, ધર્મ જોઈન કરે છે. મમ ધર્મ, મારો ધર્મ. એટલે ત્યાં મારો ધર્મ એટલે વૈષ્ણવ ધર્મ નહીં, સ્વામિનારાયણ ધર્મ નહીં, જૈન ધર્મ નહીં. કયો ધર્મ? કયો ધર્મ? શું જગતનું મૂળભૂત સત્ય છે જેના કારણે જગત જગત છે? એ ન હોય તો વસ્તુ નથી. આ શરીર પણ નથી, જેને હું કહું છું એ વ્યક્તિ નથી, એ કોઈ પરપ્રજ્ઞા નથી, એ કોઈ વ્યક્તિ નથી, એ કોણ છે? મૂળભૂત તત્વ જે સર્વત્ર સમાન છે. પછી એ ભારતીય હોય કે મુસલમાન હોય કે પારસી હોય કે આફ્રિકન હોય કે અમેરિકન હોય કે બ્રિટિશર હોય, બધા જેને હું કહે છે એ કોણ છે? તત્વ, મૂળભૂત તત્વ એકમાત્ર એ છે. અને એ કેવું છે? નિત્ય, શાશ્વત, અવિનાશી, આનંદ સ્વરૂપ, પરિપૂર્ણ, અમર્યાદિત. આ છે બધાનો ધર્મ. મીન્સ કે આ જાણવું એ આપણા જીવનનો મુખ્ય હેતુ હોવો જોઈએ. એટલે જ સમગ્ર શાસ્ત્રો, બધા જ ઉપનિષદો, ઉપનિષદોના વિદ્યાર્થીઓ એ પ્રકારના હોય છે કે
એમના જીવનમાં જે સંયમ હોય, તપશ્ચર્યા હોય, શુદ્ધિ હોય, એ બધાને કારણે એમનું ચિત્ત એટલું શુદ્ધ બન્યું હોય કે આવા પ્રશ્નો જન્મે. ઓટોમેટિક એમના હૃદયમાં આવા પ્રશ્નો જન્મે. જેમ મુંડક ઉપનિષદમાં આપણે જોઈએ છીએ કે શિષ્ય સીધો આવીને પ્રશ્ન કરે છે, શું જાણવાથી બધું જણાઈ જાય? પ્રશ્ન શું કરે છે? કસ્મિનનું ખલુ વિજ્ઞાતે સર્વવિધમ વિજ્ઞાતમ ભવતિ. ઋષિને આવીને પૂછે છે કે હે ભગવાન, શું જાણવાથી બધું જણાઈ જાય? શું જાણવાથી બધું જ, એવરીથિંગ, જે જ્યાં જે કંઈ છે, જે માટીને જાણવાથી, જ્યાં જે ગળા હોય, અમેરિકામાં હોય કે અહીંયા હોય કે આફ્રિકામાં હોય કે કશ્મીરમાં હોય કે કન્યાકુમારીમાં હોય, જ્યાં જે ગળો હોય, એ બધો કોને જાણવાથી જણાઈ જાય? માટીના એક કણને જાણવાથી બધું જણાઈ જાય. એવી રીતે પેલું શિષ્ય વિચાર કરો, એ કેટલું બુદ્ધિમાન હશે, એ આવું પૂછે છે. અને પછી એનું જ્ઞાન આપે છે. ઋષિ કહે છે એ તું છે. એ કોણ છે? તું એટલે વ્યક્તિ નહીં, પણ તારામાં એ જે અસ્થિ ભાતિ પ્રિય એ જે છે, એ જ તત્વ છે. સમગ્ર જગતનું સત્ય ક્યાં છુપાયેલું છે? ક્યાં છુપાયેલું છે? આપણા હૃદયમાં, આપણા કોર બીંગ એ છે. એ કોઈનું ભિન્ન નથી. આ થયો ધર્મનો મુખ્ય અર્થ. સમગ્ર શાસ્ત્ર આને આને વરેલા છે, આ ધર્મને જ્ઞાન આપવા માટે વરેલા છે. પ્રશ્ન એ થાય, આપણે આવીશું સંપ્રદાય ઉપર પણ, પ્રશ્ન આપણા મનમાં એ થાય કે આ ન જાણીએ તો શું વાંધો? આનું જ્ઞાન ન હોય તો અમારું જીવન તો ચાલે છે. અમે નોકરી કરીએ છીએ, ધંધો કરીએ છીએ, અમારું ફેમિલી છે, કુટુંબ છે, અમેરિકા, બધું ચાલે છે બરોબર. આનું જાણવાની શું જરૂર? આ ન જાણો તો શું વાંધો? આનાથી કોઈ દેખી તો લાભ તો અમને જણાતો નથી. આવું આપણે માનીએ છીએ. અર્જુન પણ આવું જ માનતો હશે. પણ આપણે જોયું ને કે ગીતામાં અર્જુન બહુ ઉત્સાહથી યુદ્ધ કરવા આવ્યો અને પછી પરિસ્થિતિ બદલાઈ. પોતાના બંધુઓને સામે રણમેદાનમાં જોઈ એનામાં શોક જન્મ્યો. હવે એ શોકમાંથી વૈરાગ્ય જન્મ્યો અને વૈરાગ્ય એને એવું કર્યું કે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. અચાનક જ એને યુદ્ધમાંથી જતું રહેવું છે, તીવ્ર વૈરાગ્ય આવ્યો છે. પણ આ વૈરાગ્યની એની મનની એ પરિસ્થિતિમાં સડનલી એની વિચારધારા બદલાઈ ગઈ. એક એવો જમ્પ આવ્યો. શું જમ્પ આવ્યો? કે એને તરત એ શોકની સ્થિતિમાં, જેને દુઃખ, તીવ્ર દુઃખ જ્યારે પડે ને જીવનમાં, ત્યારે કાં તો આપણે તૂટી જઈએ અને ક્યાં તો આપણું વિચારવાનું બદલાઈ જાય. જીવનના ગૂઢ પ્રશ્નો આપણે કરવા માંડીએ. શું સાચું છે ભાઈ? જો બધા આમ જવાના જ હોય, મારે જવાનું જ હોય, અને અચાનક જ વ્યક્તિ આપણી રહેતી નથી, ક્યાં જાય છે? આવું બધું જ્યારે જોઈએ ને પ્રત્યક્ષ, તો કાં તો આપણે બીજે દિવસે એના એ પાછળ, અથવા તો એવો ક્રિટિકલ મોમેન્ટ આવે કે આપણી વિચારધારા બદલાય. અને અર્જુનના કેસમાં આજે એવું થયું. એને તરત મનમાં પ્રશ્ન થઈ ગયો, તો મેં આજ સુધી કર્યું શું? જો આમ જ હોય બધું, તો મેં આજ સુધી વિચારવા જેવું કંઈ વિચાર્યું જ નહીં, મેં કંઈ જાણ્યું જ નહીં. અને એને તરત ભગવાનને પછી કયો પ્રશ્ન કર્યો? મને એવું કહો જે જાણીને બધું જણાઈ જાય. જે જેનાથી યત શ્રેયસ્ય નિશ્ચિતમ તન્મે બ્રુહિ. જે જીવનમાં અંતિમ કલ્યાણ હોય, જેમાં અંતિમ કલ્યાણ રહેલું હોય, એની વાત મને કરો. મને હવે બીજી કોઈ વાત નહીં કરતા. હું તમારો શિષ્ય છું. અને અર્જુને ભગવાનનો શિષ્ય બની ગયો અને શરણાગતિ સ્વીકારી અને ગુરુ પદે પોતાના મિત્રને, પોતાના સારથીને ગુરુ પદે સ્થાપી દીધા. અને પછી ભગવાને શું એને જ્ઞાન આપ્યું? આ ધર્મનું જ્ઞાન આપ્યું. કયા ધર્મનું જ્ઞાન આપ્યું? તારું શું સત્ય છે? જગતનું સત્ય શું છે? હું, તું, આ સમગ્ર રાજાઓ બધાનું સત્ય શું છે?
એનું જ્ઞાન આપ્યું. અર્જુનને પણ અત્યાર સુધી નહોતું પૂછ્યું. ભગવાન અને અર્જુન બહુ નજીકના મિત્રો હતા, અત્યંત નજીકના મિત્રો. હમણાં 14 વર્ષ વનમાં રહેલા છે પાંડવો. આ યુદ્ધ થયું એ પહેલા વનમાં જ હતા ને, અજ્ઞાતવાસ ને વનમાં. ત્યારે ક્યારેય પણ અર્જુને આ પૂછ્યું નહીં. બાકી બહુ ટાઈમ હતો, હે ને, ઘણો ટાઈમ હતો. ભણાવો તમે મને આ ધર્મ કોને કહેવાય. અર્જુનના મનમાં આ વિચાર જન્મ્યો જ નહોતો. પણ આજે દુઃખની આ ક્રિટિકલ મોમેન્ટમાં એનામાં આ પ્રશ્ન જન્મ્યો કે આ શું છે, મને તો ખબર જ નથી. એટલે આ ક્યારે આવું જન્મે છે ને આપણે કહી નથી શકતા. ક્યારે આ જિજ્ઞાસા જન્મે, ઓલી નિરાશ હોય તો નહીં જન્મે, અને થોડા ફટકા પડે જીવનમાં, શોક આવે તો શક્ય છે કે આવા પ્રશ્નો જન્મે. કોને ખબર, આ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ, આ એક આશીર્વાદ જ હતા ને. બાકી આ પ્રશ્ન, એટલે અર્જુન કહે છે મારું અત્યારનું જીવન બધું નકામું ગયું, મેં તો જાણવા જેવું કઈ જાણ્યું જ નહીં. મને હવે આ રાજ્યમાં સુખ નથી, મને કઈ જોઈતું જ નથી. જેના માટે મેં આખી જિંદગી પ્રયત્ન કર્યો એ રાજ્ય મને જોઈતું જ નથી. જાઓ લઈ જાઓ, જેને જોતું એ લઈ જાય. હી વોઝ રેડી ટુ ગીવ ઇટ ઓન પ્લેટર, લઈ જાઓ મારે નથી જોઈતું. કેમ? એની મર્યાદા એને સમજાણી. આજે એના હૃદયમાં જે શૂન્યતા છે, અર્જુનના હૃદયમાં આજે એ જે શૂન્યતા, ખાલીપો અનુભવ કરી રહ્યો છે, એને અર્જુનને લાગ્યું કે આ કશાયથી ભરાશે નહીં. જગતની કોઈ પણ પદવી આપે, રાજ્ય આપે, સુખ આપે, એ અત્યારે જે શોક છે એને દૂર નહીં કરી શકે. ટૂંકમાં આ જ્યારે પીપાસા જન્મે, આવી જ્યારે ભૂખ જન્મે, કવિ ભૂખ જન્મે, મારે કઈ નથી જોઈતું. જેમ રામકૃષ્ણ પરમહંસજી કહે છે ને કે પાણીમાં, એમને કોઈ શિષ્યે પૂછ્યું મોક્ષ ક્યારે થાય, તો કહે છે કે એક દિવસ એને તરત, આ બધા મહાત્માઓ ઘણી વાર તરત જવાબ ના આપે. પછી એક વાર સ્નાન કરવા ગયા તો પેલાનું મસ્તક પાણીમાં જ રાખી મૂક્યું, એને ઊંચું આવવા જ ના દીધું. પેલા એ જેવી ડૂબકી મારી ને કે એનું પાણીમાં નીચે માથું દબાવી દીધું, એટલે પેલું એવો તરફડે તરફડે, પછી આવવા દીધો ઉપર. પછી કે તમે આવું કેમ કર્યું મને, તો કે તને ખબર પડે ત્યારે તને કેવું થતું હતું કે તરત આમ બહાર આવું. તો કે બસ આવું જ્યારે થાય, સત્યને જાણવાની આવી પીપાસા જન્મે, ત્યારે આનું જ્ઞાન નિયતિ પોતે આપે. ગમે ત્યાંથી ગુરુ આવી જાય. અર્જુનને ગુરુ ક્યાં મળ્યા? હતા સામે જ હતા ને, સામે જ, નાનપણથી સામે છે. પણ મળ્યા ક્યારે? એના હૃદયમાં આ પ્રશ્ન જન્મ્યો, આ ભૂખ જન્મી. બાકી ભગવાન વોઝ ઓલવેઝ વિથ હિમ, ઓલવેઝ રાજ જોતા હતા. ભગવાન તો રાજ જોતા હતા કે મન પૂછ ભાઈ, મારો અવતારનું એક કામ આવી છે, મારા અવતારનું એક અગત્યનું કામ ધર્મ સંસ્થાપનાર થાય. આ કામ છે ભાઈ, પૂરું નહીં થાય તું નહીં પૂછે ત્યાં સુધી. પણ અર્જુન હેઝ ટુ આસ્ક, અને એક ગોખી નાખીને પ્રશ્નપત્ર તૈયાર ના કરાય, ગુરુને પૂછીશ. એ તો જન્મે, એ ન જન્મે ત્યાં સુધી જીવન શરૂ થતું નથી. લાઈફ ત્યાં સુધી બિગિન નથી થતી. એ જન્મે અને એનો જવાબ મળે તમારા જીવનનું કલ્યાણ, ત્યારથી શરૂ થાય. તાત્પર્ય એ છે કે ઋષિ મુનિઓને આ જ્ઞાન ભગવાને એને એ શુદ્ધિમાં, મનની એ અહંકાર રહિતની સ્થિતિમાં એમને પ્રગટ્યા. શાસ્ત્ર તત્વ પોતે પ્રગટ થાય છે, તત્વ પોતે પ્રગટ થયું. બૃહદારણ્યકમાં મંત્ર આવે છે, અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ અસ્ય ઋગ્વેદઃ યજુર્વેદઃ. એટલે શું? આ શાસ્ત્ર પોતે ઋષિઓના મનમાં પ્રગટ થયા. એટલે ઋષિઓ માટે શું કહેવાય છે? મંત્ર દ્રષ્ટારહ ન તું કરતારહ. મંત્રોને એટલે કે આ સત્યોને એમણે જોયું, લખ્યું નથી. આ મનુષ્યની બુદ્ધિની ઉપજ જ નથી,
આ બુદ્ધિ બહુ પરિચ્છિન્ન છે. ગમે એવો ભલભલો મોટો વ્યક્તિ કેમ ના હોય, બુદ્ધિમાં મર્યાદા છે, છે ને છે. ઇનફેક્ટ આપણી બુદ્ધિ અજ્ઞાનની ઉપજ છે. એ અજ્ઞાનની ઉપજ જે બુદ્ધિ છે એ આ જ્ઞાનને, આ પરમ તત્વને ન જાણી શકે. અર્થાત આ જ્ઞાન શાસ્ત્રો પાસેથી, વેદાંત પાસેથી, ઉપનિષદ પ્રમાણ છે. શ્રદ્ધાપૂર્વક જ્યારે આપણે એને અપ્રોચ કરીએ ત્યારે આ જ્ઞાન થાય. અને આ વેદાંત એટલે માત્ર હિન્દુઓ માટે નહીં, જાતિ બાતિ કે એ કોઈને અહીંયા સ્થાન નથી, પ્રત્યેક મનુષ્ય માટે આ જ્ઞાન છે. યુનિવર્સલ, યુનિવર્સલ નોલેજ. એવા ઘણા બીજા દેશમાં એ ઋષિઓ હશે જેમને આ સ્થિતિ આવે, આવી સ્થિતિ આવે તો એ ભલે ને કદાચ ગ્રીક ગ્રીસમાં હોય, ગમે તે જગતના ખૂણામાં હોય, એમને આ જ્ઞાન થાય, એવા કોઈ ક્યાંકથી મળી જાય. ટૂંકમાં ધર્મનો મુખ્ય અર્થ આ છે. અને અર્જુનને આજે ખબર પડી કે આ નથી તો કાંઈ નથી, અત્યાર સુધી બધું નકામું ગયું. એમ જ્યાં સુધી આ જ્ઞાન ન થાય ને ત્યાં સુધી જીવનમાં આપણે મેળવવા જેવું મેળવતા નથી. કારણ કે બીજું બધું તો આવીને જતું રહે છે, બીજી બધી વસ્તુ આવીને જતી રહે છે. આપણે જ અવિનાશી તત્વ છીએ, જેને બહાર શોધીએ છીએ પોતે હું છું. આ તો જરૂરી જ છે આ જ્ઞાન. ટૂંકમાં આ જ્ઞાન ન હોય તો જે યાજ્ઞવલ્ક્યજી પણ કહે છે બૃહદારણ્યકમાં, હે ગાર્ગી, યો વા એતદ અક્ષરમ અવિદિત્વા, આને જાણ્યા વગર જતા રહે છે, સકૃપણ, એ કેવા છે, કંજૂસ છે. કંજૂસ કેમ, કંજૂસ કેમ, કારણ કે બુદ્ધિમાં આવા પ્રશ્નો જન્મ્યા જ નહીં. બુદ્ધિ સંસારમાં જ પડી રહી, લૌકિક વસ્તુઓમાં પડી રહી, એને ક્યારેય આ વિચાર જન્મ્યો જ નહીં કે સત્ય કોને કહેવાય. આ જ્ઞાન આપવું એ શાસ્ત્રનું મુખ્ય તાત્પર્ય. બધા જ શાસ્ત્રો, બધા જ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા આને જ વરેલી છે. અને આ જ્યારે જણાય ને ત્યારે જ ખરેખર આપણું જીવન સાર્થક થાય. અર્થાત આ થયો ધર્મનો, ધર્મ શબ્દનો મુખ્ય અર્થ. હવે સંપ્રદાય, બધા ઘણા બધા આચાર્યો થઈ ગયા, ષડ દર્શન કહેવાય છે. વૈશેષિક, ન્યાય, યોગ, સાંખ્ય, આ બધા દર્શનો કહેવાય છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે એ બધા દર્શનો પ્લસ કેટલાય આવી ગયા, જૈન ધર્મ આવી ગયો, બૌદ્ધ ધર્મ, અને ખરેખર તો જેટલા માણસો છે ને એટલા એટલા પંથ છે. તુંડે તુંડે મતિહી ભિન્ના, દરેકનો ધર્મ સંપ્રદાય વિશે. પણ એ બધા આચાર્યો જે થઈ ગયા, જેમ કે સાંખ્યના કપિલ મુનિ, ન્યાયના કણાન, ગૌતમ, આ બધા મહાન આચાર્યો થઈ ગયા, પણ એ બધા વેદથી છૂટા પડ્યા. વેદને જે આ મૂળભૂત તત્વ વિશે જે કહેવાનું હતું એ લોકો સ્વીકારી શક્યા નહીં, શ્રદ્ધા નથી, વેદને પ્રમાણ એમણે માન્યા નહીં. મીન્સ કે આ તત્વ વિશે જે કહેવાનું છે શાસ્ત્રએ, જે આપણે આપણી બુદ્ધિથી આવી જ ના શકીએ, એ સ્વીકારી શક્યા નહીં. અને એમણે એમની જ બુદ્ધિને, એમની બુદ્ધિને જ પ્રમાણ માની, એમની બુદ્ધિને જ સર્ટિફિકેટ આપ્યું કે અમે જે વિચારી શકીએ છીએ બુદ્ધિથી, એટલે બુદ્ધિથી પરમ તત્વ સુધી પહોંચવાનો, એને સમજવાનો અને એ શું છે એ શોધવાનો પ્રયત્ન એમણે કર્યો. હવે હું તમને કહું, એના કારણે બધા ક્યાંક ને ક્યાંક અટકી પડ્યા. કણાદ હોય કે કપિલ મુનિ હોય કે મહાવીર સ્વામી હોય કે બુદ્ધ ભગવાન હોય, આ બધા દર્શનો વેદથી છૂટા પડ્યા. અને દરેકના મૂળભૂત, દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય ઉપર આવ્યા. જેમ કે સાંખ્ય શાસ્ત્ર જે છે વેદથી અલગ છે, ઉપનિષદ વગેરેથી કપિલ મુનિ અત્યંત મહાન,
પણ એમની દ્રષ્ટિએ હવે બુદ્ધિથી તર્કથી બધા નિર્ણયો કરે છે. મૂળભૂત તત્વ એટલે શું? હું શું સમજાવી રહી છું? સંપ્રદાયનો અર્થ સમજાવી રહ્યો છું. આપણે ધર્મનો અર્થ સમજ્યા, હવે સંપ્રદાય કોને કહેવાય, વાળાઓ કોને કહેવાય, પંથ કોને કહેવાય, એ વાત ઉપર આપણે આવી રહ્યા છે. આ બધા મેં કહ્યું એ પ્રમાણે બુદ્ધિથી વિચારે છે, અને બુદ્ધિથી તો આપણે જે જોઈએ છીએ એ મિથ્યા હોય, અસત્ય હોય એવું સમજી ના શકીએ. એટલે બધા જ આ મોટા મોટા આચાર્યો સાંખ્ય શાસ્ત્રમાં એ લોકો માને છે કે પ્રકૃતિ અને પુરુષ બે જુદી જુદા તત્વો છે, બંને સત્ય તત્વો છે. પ્રકૃતિ પુરુષની ઈચ્છા પ્રમાણે જગતનું સર્જન કરે છે. આ નિર્ણય ઉપર એ લોકો આવ્યા અને જગત જેવું દેખાય છે એવું સત્ય છે, આ નિર્ણય એમનો. પછી એ નિર્ણયને અંતિમ માની એમણે આખી પોતાની થિયરી વિકસાવી. બધાને મોક્ષ તો જોઈએ છે, તો કેવી રીતે મુક્ત થવાય એના માટે પછી જીવન રીતિ શોધી કાઢે. હવે એ જીવન રીતિ કોને આધારે હોય? એમનું જે ફિલોસોફી, એમનું જે દર્શન હોય એના આધારે જીવન રીતિ હોય. આમ એક એક વાળો પડ્યો. અચ્છા, પછી ન્યાયને લો, વૈશેષિકોને લો, કણાદ મુનિ બહુ મહાન વ્યક્તિત્વને, એઝ ફાર એઝ પર્સન ઇઝ કન્સર્ન બહુ મહાન, આપણે પગે લાગીએ. પણ સ્વામીજી મહારાજ કહે છે કે એમનું દર્શન શું છે એ જોવાનું છે. વ્યક્તિ રૂપે તમે એને પ્રણામ કરો, પણ એના દર્શન જો શાસ્ત્રથી વેદાંતથી જુદું પડતું હોય તો વી હેવ ટુ પાર્ટ વેઝ વિથ હેમ. એનાથી તો કણાદ મુનિએ પણ શું કહ્યું કે એટમ પરમ સત્ય શું છે? એટમ જેવું, અણુ સમાન. પછી બધી જુદી થિયરી, એમનું તત્વ એક એટમમાંથી, એનાથી એ નાના તત્વમાંથી આ જગત આખું બન્યું છે, આવું એમનું માનવાનું છે. વૈજ્ઞાનિકો પણ શું માને છે કે આ જગત જેવું દેખાય છે એ મેટર, અને મેટર માંથી આ કોન્શિયસનેસ આવી, કોઈક રીતે બિગ બેંગ થયું અને આ જગતનું સર્જન થયું. આવા જુદી જુદી થિયરીઓ આવે છે. આપણામાં મીમાંસકો, મીમાંસકો છે ને સત્ય માને છે, સ્વર્ગ સત્ય છે અને માટે સ્વર્ગમાં જ સુખ રહેલું છે. આ બધા જુદા દર્શનો છે, ષડ દર્શનોમાંના, પણ આ બધા જુદા જુદા સંપ્રદાય ઉભા થયા. મુખ્યમાંથી મુખ્ય વસ્તુને ન સ્વીકારી, શાસ્ત્રમાં શ્રદ્ધા ન જન્મી, વેદાંતમાં પોતાની બુદ્ધિથી તારણ કાઢી રહ્યા છે. મીમાંસકો શું કહે છે કે આત્મા કરતા છે. કેમ કરતા છે? કારણ કે મનુષ્યનું મૃત્યુ જ્યારે થાય ત્યારે આ શરીર તો ભસ્મીભૂત થઈ જાય છે, પણ આત્મ તત્વ જે કરતા છે એમાં કર્મ રહેલું છે. એ અહીં જો કર્મકાંડ વગેરે બધું કરેલું હોય તો એ સ્વર્ગમાં જાય અને એમાં એને સ્વર્ગમાં સ્થાન મળે. અર્થાત એટલા માટે એ લોકો શેમાં માને છે? કર્મમાં. કર્મેતિ મીમાંસકાઃ, એ કર્મને પ્રાધાન્ય આપે છે. અને કર્મ એ કેવું કર્મ? સ્વર્ગમાં લઈ જનારો, સ્વર્ગમાં લઈ જનારા. ટૂંકમાં આ પ્રકારે દરેકે, અને આવી જ્યારે ફિલોસોફી હોય તો એમને જીવનમાં કોને પ્રાધાન્ય હોય? કર્મકાંડને, અગ્નિહોત્ર વગેરે કર્મને પ્રાધાન્ય. ચલો બીજો જે તમે સમજી શકો એવો એક ધર્મની વાત કરો. આ બધા વ્યક્તિઓ ગ્રેટ છે અને જે તપશ્ચર્ય જીવન રીતિમાં જે કરતા હોય એ બહુ પ્રશંસનીય હોય છે, પણ એમનું દર્શનમાં બધી આપણને ભૂલ દેખાઈ શકે. જેમ કે જૈન ધર્મ, એ લોકોની થિયરી કેવી છે કે આત્મા આમ તો બરોબર છે, પણ એમાં કર્મને કારણે, અનાદિકાળના કર્મને કારણે અશુદ્ધ થઈ ગયો છે, એને પૂતગલ લાગી ગયા છે એવું માને છે. પૂતગલ એટલે અશુદ્ધિઓ, દુરિતો. એને કારણે જે આત્મા અમુક લોકમાં હોવો જોઈએ એના બદલે એનું ડેવલ્યુશન થયેલું છે, અને માટે એને પ્રાધાન્ય આપે છે તપશ્ચર્યાને કે તમે કર્મો દ્વારા તમારા પાપને ક્ષીણ કરો. પાપને ક્ષીણ કરો શેના દ્વારા? સંયમ દ્વારા,
તપશ્ચર્યા દ્વારા આ બધાને ક્ષીણ કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ અને ધીમે ધીમે પાછી પેલી ઓરિજિનલ પોઝિશન પ્રાપ્ત કરો. ટૂંકમાં પછી આત્મા તીર્થંકર બને અને કોઈ લોકમાં એનું સ્થાન પ્રાપ્ત થાય. હવે એમનું જે દર્શન છે એને અનુસાર જીવનની રીતિ કઈ પ્રકારની છે? તપશ્ચર્યા કરો, સંયમ કરો, શરીરને ઘસી નાખો, આ બધું કરો. અન્ડરસ્ટુડ? દર્શન જ્યારે જુદી હોય ત્યારે એ પ્રમાણે પછી એની જીવન રીતિ આવે. ચારવાક લોકો, ચારવાક લોકો એટલે જે શેમાં માને છે કે આ શરીર જ સત્ય, જે દેખાય છે એ બધું સત્ય, કારણ કે પ્રત્યક્ષ ને પ્રમાણ માને છે. દેખાય છે શું? કે આ શરીર જ છે. પછી આ શરીરનું મૃત્યુ થાય પછી ક્યાં જાય છે કોને ખબર? એટલે એમની થિયરી કેવી છે? ફિલોસોફી. એમની થિયરી કેવી છે? આ બધા દર્શનો છે, સંપ્રદાયો છે. એ શું માને છે? યાવત જીવે સુખમ જીવે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, ત્યાં સુધી ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, દેવું કરીને પણ ઘી પીવો, મજા કરો. કેમ? કારણ કે ભસ્મીભૂત અસ્ય, એકવાર ભસ્મીભૂત થયા પછી કોણ જોવાનું છે? એટલે જે કરી અત્યારે મજા કરી લો. આવું એમનું દર્શન. માટે જીવનમાં તેને પ્રાધાન્ય મળે, ભોગ, ભોગ વૃત્તિને પ્રાધાન્ય મળે, મળે ને મળે જ. આ બધા શું કહેવાય? સંપ્રદાય, વાળાઓ, પંથ, જે ખોટા નથી પણ મુખ્ય જે ધર્મ છે એનાથી એમના વિચારધારા અલગ પડી અને પોતાની રીતે પછી એકી જીવન રીતિ એમણે ઉપજાવી કાઢી. મોટા ભાગના મનુષ્યોને હું તમને કહું, આ મુખ્ય ફિલોસોફી, મુખ્ય વસ્તુ શું છે એ પૂછ, એ જાણવામાં કોઈ રસ હોતો નથી. બધાની બુદ્ધિ ત્યાં સુધી નથી પહોંચતી હોતી. એને તો શું રસ હોય છે કે અમારે કેટલી માળા કરવાની એ કહી દો, કેટલા પાઠ કરવાના, કઈ રીતે ભગવાનને પ્રસન્ન કરવાના, શું તપશ્ચર્યા કરવાની, કોના દર્શન કરવાના, કઈ રીતે ભગવાનને પ્રસન્ન, આમાં રસ હોય છે. ઇટ્સ ઓકે, એ બહુ સુંદર વસ્તુ છે, આપણે એની ટીકા નથી કરતા. પણ એમના મનમાં એવો પ્રશ્ન કાળે કરીને કદાચ જન્મશે, પણ અત્યારે એવા પ્રશ્ન નથી. એ સુખેથી પોતાના ઈષ્ટદેવ જે માનતા હોય, વૈષ્ણવ લોકો હોય તો કૃષ્ણમાં માનતા હોય, શૈવ લોકો હોય શિવમાં માનતા હોય, પાછા એ એકબીજામાં ના માને. એટલે જ્યારે વિચારમાં સંકીર્ણતા હોય ત્યારે આપણે બીજાને સહન પણ ના કરી શકીએ. હું જ અને એમ ઘણી વાર તો આ બધી વિચારધારામાં જનૂન આવી જાય છે. કેટલું જનૂન આપણે જોઈએ છે ને, બીજાને સહન ના કરી. આપણે કોઈનું નામ નથી દેવું, પણ ધર્મના નામે, આ સંપ્રદાયોના નામે કેટલા બધા ખૂન ખરાબા થાય છે, થયા છે અને આજે પણ થાય છે. કાં તો અમને માનો અને નહીતર ખલાસ. આ ચાલે છે. કેમ? કોઈ ધર્મ, કોઈ આચાર્ય આવું કહે જ નહીં, છતાં પણ તમારી સમજ ન હોય તો તમસ આવી જાય, તામસિક વૃત્તિ આવી જાય અને જનૂની બની જવાય. જેટલી ઓછી સમજ, જેટલી નેરો માઇન્ડેડનેસ, એટલો બીજાને સહન કરવાની વૃત્તિ ઓછી. અને ધર્મના નામે પણ વાળાઓ ઉભા થાય. આ થયા સંપ્રદાયો. હવે ધર્મનો મુખ્ય અર્થ આપણે જોયો, હવે ધર્મનો બીજો અર્થ પણ હું તમને સમજાવું. કારણ કે મેં જે અર્થ કહ્યો એ મુખ્ય અર્થ, ફિલોસ, દર્શન, અસ્થિ ભાતિ પ્રિય, જેને કારણે વસ્તુ છે ભાસે છે, તત્વ, સર્વનું તત્વ જે અત્યારે વિદ્યમાન છે. આપણી દ્રષ્ટિ માત્ર નામ રૂપ ઉપર જાય છે. એ તત્વને આપણે જોઈ ના શકીએ, પણ એ ન હોય તો હું બોલી પણ ના શકું, એ ન હોય તો તમે સાંભળી ના શકો, એ ન હોય તો એક પાંદડું હલે નહીં. એ તત્વ ક્યાં છે? સર્વત્ર છે. હવે આ તો સાધ્યરૂપી ધર્મ થયો. આ શું થયું? આપણા જીવનનું ધ્યેય જે વિદ્યમાન છે, પણ એને પ્રાપ્ત કરવા માટે સાધન જે આપણે જીવનમાં લાવીએ એને પણ ગૌણ અર્થમાં શું કહેવાય છે? ધર્મ. હા, આ સમજો. સાધ્ય તો ખરું, કયું ધર્મ? કયું ધર્મ સાધ્ય છે? મુખ્ય અર્થ મેં જે કહ્યો એ સાધ્ય, જે હકીકત છે.
પણ આપણા જીવનમાં એ ધર્મની સમજ આવે, અહીં અત્યારે આત્માને હું સમજી શકું, એના માટે પણ જે શુદ્ધિ જોઈએ, જે સૂક્ષ્મતા જોઈએ, એના માટે જીવનની રીતિ પણ એ પ્રકારની હોવી જોઈએ, જેને આપણા શાસ્ત્રો એ સાધનને પણ ધર્મ ગણે છે, એ સાધનને પણ ધર્મ કહેવાય છે. એટલે ધર્મના બે અર્થ થયા, એક થયો મુખ્ય અને બીજો થયો ગૌણ. એ ગૌણ એટલે સાધન રૂપ, અર્થાત ધર્મ એ સાધ્ય પણ છે અને ધર્મ એ શું છે? સાધન પણ છે. સાધ્ય એટલે કયો ધર્મ? જે આપણે સમજાવ્યું એને અનુસાર કયો ધર્મ? તત્વ, તત્વનું જ્ઞાન, સારભૂત તત્વનું જ્ઞાન, જે કોઈ મારા ને તમારા પૂરતું માત્ર મર્યાદિત નથી, એ બધાને લાગુ પડે છે, બધાનું સત્ય છે, બધાએ એ વહેલું કે મોડું સમજવાનું છે. નહીં સમજીએ તો જીવનમાં મૂળભૂત તત્વનું અજ્ઞાન હોય તો ક્યારેક ને ક્યારેક આપણે અટકી પડીશું. ક્યારેક ને ક્યારેક જ્યાં સુધી આપણે આપણા જીવનના પ્રશ્નો સોલ્વ કરી શકીએ છીએ. જીવનમાં બે પ્રકારની સમસ્યા છે, એક છે મૂળભૂત સમસ્યા, અર્થાત તત્વનું જ્ઞાન ન હોવું, હું કોણ છું એ જ નથી ખબર, એટલે મારી જાતને મધ્ય માનો, કાલે જતો રહીશ, મારા લોકો મારાથી વિખૂટા પડી જશે, હું જ આવું બધું. આત્માને મર્ત્ય માનીએ, જન્મ મૃત્યુ આ બધા સંબંધ આ બધાને સત્ય માનીએ, આ અજ્ઞાનને કારણે. જ્યારે તત્વનું જ્ઞાન ન હોય ત્યારે જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓ ઘણીવાર બહુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે. મૂળભૂત જ્ઞાન ન હોય ત્યારે નાની મોટી સમસ્યાઓ જન્મે, આપણે સોલ્વ કરીએ તો કરીએ, પણ ઘણીવાર એવી સમસ્યા આવે જેમ કે અર્જુનના જીવનમાં આવી, એ સોલ્વ કરી જ ના શક્યો, અટકી પડ્યું એનું જીવન અને એ ફસડાઈ પડ્યો. એવું ઘણા લોકોના જીવનમાં થતું હોય છે. નારદજી જેવા નારદજી બધા શાસ્ત્રમાં પારંગત, પણ આ તત્વનું જ્ઞાન નહોતું. જે નારદજી સનતકુમાર પાસે જાય છે અને પોતાના શબ્દોમાં કહે છે, સોહમ ભગવન શોચામી, હું આવો છું છતાં શોક કરી રહ્યો છું, મને શોક મારા જીવનમાંથી જતો જ નથી, તું એટલે કોણ? તો કે 64 વિદ્યાઓ છે મારી પાસે, જુદી જુદી 64 ક્ષેત્રોની વિદ્યા છે, છતાં મારે જીવનમાંથી શોક નથી, દુઃખ જતું નથી, વિષાદ જતો નથી. એટલે પછી સનતકુમારે પૂછ્યું, તું શું શું જાણે છે મને લિસ્ટ આપ, તારે જે જ્ઞાન છે એનું લિસ્ટ આપ. એટલે પેલા એ લિસ્ટ આપ્યું, નૃત્ય ને વીણા ને આ ને તે ને બધું કેટલું લિસ્ટ આપ્યું. તો સનતકુમાર, આ બધું નામનું છે, આ બધું માત્ર નામ છે, તત્વને તું જાણતો નથી. પછી એમણે તત્વનું જ્ઞાન આપ્યું. ટૂંકમાં મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મૂળભૂત તત્વનું જ્ઞાન ન હોય ત્યારે જીવનના પ્રસંગો પણ મોટી સમસ્યા બની જાય. જેમ કે પેલો અભિનેતા હોય, એ કોણ છે એ જાણે નહીં, કારણ કે અમિતાભ બચ્ચન ને ખબર ના હોય કે હું કોણ છું, અને ભિખારીનું પાત્ર ભજવે તો એ શું માને? હું ભિખારી છું. શું માને? હું ભિખારી છું. કઈ બહુ પીવાઈ ગયું હોય તો ભૂલી જાય કે હું કોણ છું. આ બધા પીતા હોય છે, ખાસ કરીને સ્ટેજ ઉપર જાય, બહુ સારી એક્ટિંગ કરે ને કરી શકે એટલા માટે પીતા હોય છે. સંગીતજ્ઞો પણ બહુ આ બધું ચાલતું હોય છે, શેના માટે? જેથી આ મૂડમાં આવી જવાય, મૂડમાં આવી જવાય ને સરસ થાય. આવું કંઈક થાય અને અમિતાભ ભૂલી જાય કે હું અમિતાભ છું, અને ભિખારીનો રોલ કરતો હોય, ભિખારીનો વેશ ભજવે છે, અને સપોઝિંગ પોતાની જાતને ભિખારી માની લે તો શું થાય? તો શું થયું? સમસ્યા. પછી એને આમાંથી નીકળવું કેવી રીતે? કોઈ કોઈ પૈસા આપતું નથી, 5-5, 10-10 આજકાલ તો રૂપિયો આપે તો એ ભિખારીઓને નથી ગમતું. ટૂંકમાં એ બધી કોઈ અપમાન કરે, કોઈ હડસે લે, કોઈ કે આવો હટ્ટો કટ્ટો છે કામ તો કર, આ બધું જે ઘણી બધું સાંભળવું પડે એ બધું શું બની જાય? મોટી સમસ્યા. અપમાન લાગે, રડવું આવે, મારું તો પ્રારબ્ધ કેવું છે,
ભગવાને મને ક્યાં મૂક્યો, આ બધું કોણ વિચારે છે? કોણ વિચારે છે? અમિતાભ જે ભિખારીનો રોલ ભજવે છે એ મૂળભૂત તત્વ ભૂલી ગયો. કયું મૂળભૂત તત્વ? એનું દ્રષ્ટાંતમાં અમિતાભ એ ભૂલી ગયો. એમ જ્યારે આપણને હું કોણ છું, સત્ય શું છે, મારું વાસ્તવિક સ્વરૂપ, પારમાર્થિક સ્વરૂપ, માય રિયાલિટી એ ન ખબર હોય તો શું થાય? જન્મ્યો છું, ધીમે ધીમે વૃદ્ધ 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 જતો રહીશ, બધાથી છૂટો પડીશ, પછી ક્યારે કેટલાય પ્રશ્નો જન્મે ને, કેટલું દુઃખ થાય. જીવન બહુ દુઃખી છે, દુઃખ વધારે છે. હા, જીવનમાં સુખ કરતા અજ્ઞાન હોય ત્યારે દુઃખ જ છે. સંસાર બહુ જટિલ છે, એ બધું સત્ય બની જાય. અર્થાત મૂળભૂત તત્વનું જ્ઞાન ન હોય ત્યારે જીવન સમસ્યા બની જતું હોય છે. તો કઈ પ્રકારે આપણે જીવન જીવવું જોઈએ? શાસ્ત્રને આ ખબર છે. તો મૂળભૂત તત્વ સુધી પહોંચી શકી, આ વિષય જરા અઘરો છે, હા, બધા ધ્યાનથી સાંભળજો. મૂળભૂત તત્વ સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ એના માટે શાસ્ત્ર પાસે ઉપાય છે. એ કયો ઉપાય છે? ધર્મનું પાલન કરો, ધર્મનું ધર્મમય જીવન કાઢો. ત્યારે ધર્મનો અર્થ શું થયો? સાધનરૂપ ધર્મ. તમારા જીવનમાં ધર્મ હોય એ કયો ધર્મ? પછી શાસ્ત્રે આખી રીતિ આપી છે. કઈ રીતિ આપી? સૌથી પહેલા તો તમે બ્રહ્મચારી છો. ચાર આપણે જે છીએ ને, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, આ દરેકના જીવનમાં નીતિ નિયમો હોય. નીતિ નિયમ પ્રમાણે જીવો. જીવનમાં જે સમયે જે રીતે કરવાનું હોય, જ્યાં ભગવાનનો કર્મયોગનો ઉપદેશ આવે છે, તમે એ બધી વસ્તુ સમગ્ર જગતને સેવાના રૂપે કર્મ કરો. આ પ્રકારે ધર્મમય જીવન જીવો ત્યારે કાળે કરીને શેના માટે તૈયાર થશો? પેલા ધર્મની સમજ પ્રાપ્ત થશે, એ આપોઆપ ગુરુ જીવનમાં આવશે અને આપોઆપ એ જ્ઞાન થશે. એટલે શાસ્ત્રે સાધનરૂપી ધર્મનું પણ, આપણા શાસ્ત્રમાં સાધનરૂપી ધર્મનું પણ અત્યંત વિશદ શબ્દોમાં વર્ણન કરેલું છે. કઈ રીતે? તો તમે શાસ્ત્રનો અભ્યાસ કરો, અને આપણે કદાચ એ બધું વેદ અત્યારે ભણવા ન જતા હોય તો પણ આપણું જીવન જ ભગવાને એવી રીતે બનાવ્યું કે ગૃહસ્થ હોય તો એના જીવનમાં આપોઆપ એ પ્રકારનું જીવન હોય કે સમગ્ર જગતનું સમગ્ર જગતની સેવા થાય. ભગવદ્ ગીતા પ્રમાણે તો એક ગૃહસ્થના જીવનમાં, જેને આજે આપણે કહી શકીએ કે પ્રત્યેકના જીવનમાં 5 યજ્ઞો હોવા જોઈએ. 5 યજ્ઞ એ જમાનાના શબ્દો વાપરું છું. 5 યજ્ઞ એટલે કયા? કેમ કે અત્યાર સુધી આપણે સમજણા થયા એ પહેલા સતત આપણે જગત પાસેથી લીધા કર્યું છે. જગતના બધા જ તત્વો, માતા પિતાથી માંડીને ઋષિઓ, શિક્ષકો, કુદરતના તત્વો, જળ, પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ, જુદા જુદા દેવતાઓ, પ્રાણીઓ, આ બધા પાસેથી સતત આપણે લીધા કરીએ છીએ. તો હવે જ્યારે આપણે રિસ્પોન્સિબલ બન્યા, સમજદાર બન્યા, ત્યારે આપોઆપ આપણા જીવનની રીતિમાં પ્રધાન શું હોવું જોઈએ? આપો. લીધું છે તો હવે આપો. આ આપવાની વૃત્તિ, સેવા કરવાની વૃત્તિ એટલે ધર્મ, સાધનરૂપી ધર્મ. કેવો ધર્મ? સાધનરૂપી ધર્મ. એટલે શાસ્ત્રો એમના શબ્દોમાં શું કહે છે કે ઋષિઓનો ઋણ છે આપણા ઉપર, શાસ્ત્રોનો ઋણ છે. ઋષિ મુનિઓએ આ જ્ઞાન આપ્યું. તો તમે પણ તમારા જીવનમાં જે કંઈ શીખો છો, આધ્યાત્મિક જે શીખો છો, ભગવદ્ ગીતા હોય, ભાગવત હોય, વેદાંત હોય, આ બધાનું જ્ઞાન તમે બીજા સુધી પહોંચાડો, આવી પ્રવૃત્તિઓ કરો. એ દ્વારા ઋષિ ઋણ ચૂકવાય છે, પિતૃઓનો ઋણ છે આપણા બધા દાદા દાદીઓ બંને બાજુના, માતા પિતાનો ઋણ છે, એમની પાસેથી લીધું છે. કોણ કહે કે મેં લીધું નથી? તને જન્મ આપનાર જ માતા પિતા છે. જન્મ્યો ત્યારથી તારી પાસે કોઈ શક્તિ નહોતી,
ત્યારથી માતા પિતાએ ઉછેર્યો છે, કેટલી સેવા કરી છે, હવે તારે એમની સેવા કરવાનો સમય આવ્યો છે. અત્યાર સુધી તું લેનાર હતો, હવે તું શું બની જા? એ લેવાની સ્થિતિમાં આવી ગયા છે, ત્યારે તારું કર્તવ્ય બની જાય છે. શું બની જાય છે? એમને આપવાનું, એમની સેવા કરવાનું. આ દ્વારા મેં જે લીધું છે એ હું ઋણ ચૂકવું છું. એ જ પ્રકારે સમગ્ર જગત, કેટલાય મનુષ્યો, ડોક્ટરો હોય, દવાવાળા હોય, ગવર્મેન્ટના હોય, મ્યુનિસિપાલિટીના હોય, નોકરો હોય, ચાકરો હોય, શિક્ષકો, આખા જગતના કેટલાય સાયન્ટિસ્ટ, આ બધાની સેવાનો આપણે લાભ લઈએ છીએ. તો આપણે આપણી રીતે નૃયજ્ઞ, નૃયજ્ઞ એટલે માણસો પાસેથી જે લીધું છે તમારી રીતે આપો, તમારી રીતે પાછું આપો. પ્રાણીઓ પણ આપણી કેટલી સેવા કરે છે, એમના માટે પણ કંઈક કરો. આ પ્રકારે આને શું કહેવાય? ધર્મમય જીવન. આ જીવન કેવું છે? ધર્મમય જીવન. પ્લસ સાથે સાથે આપણે પૂજા કરતા હોઈએ, પાઠ કરતા હોઈએ, તપશ્ચર્યા કરતા હોઈએ, આ બધા દ્વારા પણ ભાવના કેવી છે કે મેં જ્યાંથી મેળવ્યું છે એમની સેવા કરો. સકામ ભાવે નહીં પણ નિષ્કામ ભાવે સતત આપણે જગતને પાછું આપતા રહીએ. આવું જ્યારે જીવન હોય, પ્લસ નિયતિ, જગતની એક નિયતિ છે, સંવાદિતા છે, કુદરત તરફ નજર કરીએ તો બધું પરસ્પરના સહકારથી બહુ સુંદર રીતે ચાલી રહ્યું છે. કુદરતમાં ક્યાંય સ્પર્ધા નથી, કુદરતમાં ક્યાંય ઘૂસાતુસી નથી. સૂર્યનો એવો આગ્રહ નથી કે હું જાઉં જ નહીં, ચંદ્રને આવવા જ ના દઉં. ચંદ્રમાનો એવો આગ્રહ નથી કે સૂર્યને હું આવવા જ ના દઉં. પોતપોતાનો સમય થાય એ જતા રહે, બીજાને સ્થાન આપે. ટૂંકમાં જ્યાં કુદરતનું સંચાલન છે ત્યાં અત્યંત બધું વ્યવસ્થિત છે. એ જ પ્રકારે મારા જીવનમાં પણ આ પ્રિન્સિપલ આવવો જોઈએ. મનુષ્ય પાસે સ્વતંત્રતા છે, એક સ્વતંત્રતા, ફ્રી વિલ ભગવાને કોને આપી છે? માત્ર ને માત્ર મનુષ્યને આપી છે. પણ એ ફ્રી વિલને કારણે એનો દુરુપયોગ કરે છે. ફ્રી વિલને કારણે એ શું કરે છે? જો એનામાં આવી વિશાળતા ન હોય તો સ્વાર્થ વૃત્તિ હોય, લેવાની વૃત્તિ હોય, પચાવી પાડવાની વૃત્તિ હોય, પોતાની દાદાગીરીથી બધું લઈ લેવું, જમાવી દેવું, સ્થાપિત કરી દેવું, આ વૃત્તિ મનુષ્યમાં હોય છે. એટલે શાસ્ત્રોએ મૂલ્યો આપ્યા છે. કયા મૂલ્યો આપ્યા છે? સત્ય, અહિંસા, સહકાર, પ્રેમ, ક્ષમા, આ બધા મૂલ્યો છે. ચોરી ના કરવી, આ બધા મૂલ્યો શેના માટે છે? જેથી મનુષ્ય સંયમમાં રહી શકે. આ બધા આપણે એમ માનીએ કે બીજાઓ માટે છે, એવું નથી. આ બધા મૂલ્યોનું પાલન થાય તો આપણે શેનું પાલન કરી રહ્યા છે? ધર્મ. આ કયું કહેવાય? આ ધર્મ. કયો ધર્મ? ગૌણ ધર્મ, સાધનરૂપ ધર્મ. આપોઆપ માણસ જયારે સત્ય બોલે ને, સાચું બોલે, ગુમાવીને પણ મારો વ્યક્તિગત કંઈક ગેરલાભ થતો હોય છતાં હું સત્યનું મૂલ્ય ન છોડું, પ્રામાણિકતાનું મૂલ્ય ન છોડું, તો હું ત્યારે કોની સાથે છું? ધર્મ સાથે, ધર્મ સાથે છું. ટૂંકમાં આ સાધન રૂપી ધર્મ આપણા જીવનમાં વણાઈ જવો જોઈએ. આપણા જીવનમાં આ વણાઈ જાય ત્યારે કાળે કરીને આપણે કેવા બનીએ છીએ? પારદર્શક, શુદ્ધ. જ્યાં અહંકાર ક્ષીણ થયો છે, અહંકાર અત્યંત ક્ષીણ થયો છે, અને કોણ વધ્યું છે? સમગ્ર જગતને સ્થાન મળ્યું છે. નરસિંહ મહેતા શું કહે છે? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. આ વૈષ્ણવ, વૈષ્ણવ એટલે કોણ? જે આ ધર્મનું સમગ્ર જગતને એક માને છે. વૈષ્ણવોમાં આ છે ને, બધા ભગવાન છે, હું સેવક છું. સેવક સ્વામીનો ભાવ કે બધા ભગવાન છે, હું સેવક છું, સેવક તરીકે મારે જગતની સેવા કરવાની છે. અહંકાર એમાં વચ્ચે ન આવે. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. શકટનો ભાર શ્વાન તાણ, અર્થાત બધા
એ સંપ્રદાયો બધા પછી આ બધામાં સમાન છે. હા, મોટા ભાગના સંપ્રદાયો પછી ક્રિશ્ચિયન હોય કે પછી મુસ્લિમ હોય, ઇસ્લામ ધર્મ, આ બધા અહીં મોટા ભાગે સમાન છે. ક્યાંય જનુની પડાવાળું છે, પણ સદાચાર રૂપી ધર્મ બધે સમાન છે, મૂલ્યો રૂપી ધર્મ બધે સમાન છે. તમે કોઈ પણ ધર્મ, શીખ ધર્મ લો, ક્રિશ્ચિયન ધર્મ લો, જૈન ધર્મ લો, બૌદ્ધ ધર્મ લો, આ બધામાં સદાચાર સમાન, ઈશ્વરની પૂજા, આ બધા એ બધું સમાન છે, ભાઈચારો સમાન, બધા એની વાત કરે છે. ફેર ક્યાં પડે છે? મુખ્ય સમજમાં ફેર પડે છે. પણ પછી બુદ્ધિની જ્યારે સંકીર્ણતા આવે ને, ત્યારે એમાંથી બહાર ન નીકળી શકે. અને એ બધાને આપણે શું કહીએ છીએ? વાળાઓ કહીએ છીએ. અને ધર્મના બે અર્થ થયા, એક મુખ્ય અર્થ થયો સાધ્ય રૂપી અર્થ, અને બીજો થયો સાધન. એ સાધન રૂપી ધર્મ આપણા જીવનમાં હશે, જે બધા સંપ્રદાયોમાં હોય છે. તમે જોજો, બધા સંપ્રદાયોમાં કઈક કઈક તપશ્ચર્યા ચાલતી હોય, સેવા ચાલતી હોય, મૂલ્યો ચાલતા હોય, ઈશ્વરની ભક્તિ ચાલતી હોય, બધે જ લગભગ સમાન છે. એના કારણે બહુ મોટી કૃપા પ્રાપ્ત થાય છે દરેકને, જે આવું ધર્મમય ગૌણ સાધન રૂપી ધર્મમય જીવન જીવતા હોય એની કૃપા પ્રાપ્ત થાય છે. અને કાળે કરીને હૃદય એવું શુદ્ધ બનશે કે આ પ્રશ્ન જન્મશે. કયો પ્રશ્ન જન્મશે? વોટ ઇઝ ધ ટ્રુથ, વોટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રુથ, પરમ સત્ય શું છે? અને એ સત્ય કેવું છે? નાના નાના વાળાઓને પાર કરીને જનારો, નાના નાના સંપ્રદાયોને પણ પાર કરનારો, એ મુખ્ય ધર્મ કોઈ વાળામાં બંધાયો નથી. એ મુખ્ય ધર્મ કોઈ કરતા કોઈ વાળાઓમાં બંધાયો જ નથી. નરસિંહ મહેતા જેવા અછૂતમાં જઈને કીર્તન કરે, અછૂતવાસમાં કીર્તન કરે, બોલો કેમ? એને કોઈ વ્યક્તિ દેખાતી જ નથી, એને કોણ દેખાય છે? એને પોતાનો ઈશ્વર. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જળ ચેતન એ બ્રહ્મનું જ રૂપ છે, અસ્થિભા, એને સર્વત્ર મુખ્ય ધર્મ દેખાય છે, જે ધર્મનો આપણે અર્થ કર્યો. એટલે જે જાણનારાઓ છે ને, એ પછી સંપ્રદાયની સંકીર્ણ નેરો દ્રષ્ટિ હોય ને, એમાંથી બહાર આવી જાય. ઈશ્વર એમના ઉપર એવી કૃપા કરે, કરે ને કરે જ. ક્યાંયથી પણ નિયતિમાં વ્યવસ્થા છે કે તમે અંતિમ સત્યને પ્રાપ્ત કરશો જ, પણ ધર્મમય જીવન હોય તો. અને ધર્મ એટલે શું? બીજાને મદદ કરવી, બીજાના માટે ખેંચાવો, ઈશ્વરની નિષ્કામ ભક્તિ. હા, ઈશ્વર પાસે માગ માગ નહીં, આપો 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 નહીં, હું આપું, હું સેવા કરું, હું ઘસાવ. અને એક સમય એવો આવે કે મૂર્તિથી એ બહાર આપણે નીકળીએ, સમગ્ર જગતને ભગવાન માનીએ અને સેવા. આવું જ્યારે થાય ત્યારે આપણે શેના માટે રેડી છીએ? મુખ્ય ધર્મનો જે અર્થ કર્યો, જે અહીં રહેલું છે તત્વ, એનું જ્ઞાન પ્રાપ્ત થવાની આખી ભૂમિકા રચાય. ટૂંકમાં સંપ્રદાય એ વાળાઓ છે, પંથ છે, માર્ગ છે. એમને આ ધર્મનું જ્ઞાન હોય પણ શકે ના હોય, મોટા ભાગે હોતું નથી. એટલે જ એમને નવા સંપ્રદાય ઉભા કરવા પડે. બાકી નવું ઉભા કરવાની જરૂર જ શું છે? તમે મને કહો, નવું ઉભું કરવાની જરૂર જ શું? બીકોઝ યુ ડોન્ટ એગ્રી વિથ ધીસ, યુ ડોન્ટ બિલીવ ઇન ધીસ. એટલે મારો નવો વાળો, આ ધર્મ વાળામાંથી જન્મતો જ નથી. વાળા ધર્મ વાળાને, વાળાઓને, નાના નાના પંથને જન્મ આપે જ નહીં જો યોગ્ય સમજ હોય તો. શંકરાચાર્યજી મહારાજ આવીને એ બધી સમજાવી બધી વસ્તુઓ. પણ ટૂંકમાં આ છે ધર્મ અને સંપ્રદાય, જુદા જુદા પંથ વચ્ચેની તફાવત. આ આપણે સમજવાની જરૂર છે. ક્યાંય સત્યમાં ક્યાંય આપણે સેક્રિફાઈસ ના આપીએ. સત્ય એટલે મૂળભૂત તત્વ. એના માટે આપણા મનને બહુ ઓપન કરવાની જરૂર છે. વી હેવ ટુ બી વેરી, એકદમ ઓપન થવાની જરૂર છે. તો સંક્ષેપમાં આ એક
વિષય સમજાવવાનો જે ઘણો સૂક્ષ્મ છે. મોટા ભાગનાને તો ધર્મ, અને એટલા માટે બકુલેશભાઈ ખૂબ સરસ વિષય સૂચવ્યો કે ધર્મ અને સંપ્રદાય વચ્ચે વોટ ઇઝ ધ ડિફરન્સ, મોટા ભાગના જાણતા જ નથી. ધર્મ એટલે ભાઈ હું સ્વામિનારાયણનો ધર્મ પાડું છું, ને ઇસ્લામ ધર્મ, ને ફલાણો ધર્મ, ઠીક, અને આપણે એમાં ને એમાં ખોટું નથી, ખોટું નથી, પણ જાણવું જોઈએ કે એમાં પારમાર્થિક સત્ય, મૂળભૂત સત્ય હું જાણું છું કે નહીં. તો આ છે તફાવત. એટલે થોડો વિચાર, થોડો અઘરો વિષય છે, પણ આપણે જે કહ્યું છે એના ઉપર વિચાર કરશો તો ધીમે ધીમે ખ્યાલ આવશે. હરિ ઓમ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.